અને હવે જુઓ તીડના આતંક સામે વાર. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આજ મામલે મળી રહ્યા છે. આખરે તીડનો આતંક દિન બ દિન વધી રહ્યો છે ત્યારે તીડના આતંકને નાથવા માટે ટીમો કામે લાગી ચૂકી છે. આપણે જણાવીએ કે સ્પ્રિંકલ માટે ખેડૂતોને વીજળી પૂરી પડાઈ રહી છે. આ ઉપરાંત 14,000 હેક્ટર જમીન પર તીડને કારણે ભારે નુકસાન થયું હોવાનો પણ એક અંદાજ સરકારે બહાર પાડ્યો છે. ખેડૂતોને સર્વે બાદ સહાય પણ ચૂકવવાની બાહે ધરી આપવામાં આવી છે. બે દિવસમાં તીડનો ત્રાસ ઓછો થશે તેવી પણ હૈયાધારણા આપી છે. પણ હવે તીડ પાકિસ્તાન તરફ જઈ રહ્યા હોવાની પણ વિગતો મળી રહી છે. ટ્રેક્ટર માઉન્ટેડ ટીમો દ્વારા લગભગ 25-30% જેટલા તીડોનો નાશ કરવામાં આવ્યો હતો. બપોર પછી તીડ દવાથી અસરગ્રસ્ત થતા એ લોકો રાજસ્થાન તરફ પાછા વળ્યા હતા. રસ્તાઓમાં પણ ઘણી મોટી સંખ્યામાં તીડ માર્યા ગયા હતા. ફરી પાછા સાંજના એ ગુજરાતના વિસ્તારમાં દાખલ થતા તેમના લોકેશન અમારી સર્વે ટીમે આઈડેન્ટિફાય કર્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારની વાત કરીએ તો અગાઉ 2,000 હેક્ટર જેટલો વિસ્તાર હતો, ગઈકાલે 3,000 હેક્ટર જેટલો વિસ્તાર હતો અને બીજો મળીને લગભગ 8-10,000 હેક્ટર વિસ્તાર આ સમગ્ર 14 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં અસરગ્રસ્ત ગણી શકાય. એનો સર્વેની કામગીરી કરવાનું કલેક્ટર બનાસકાંઠાને સૂચના આપી દીધી છે. ગઈકાલે એ લોકો ટીમ ફોર્મેશન પણ ચાલુ કરી દીધું છે. પણ એ આખી મશીનરી અત્યારે તીડના નિયંત્રણમાં છે એટલે ટૂંક જ સમયમાં ઘણા બધા ટીમો જઈને સર્વે કામગીરી ચાલુ કરશે ને SDRFના ધોરણ મુજબ સહાયની કામગીરી પણ પૂરી કરવામાં આવશે. એક જગ્યાએ કર્યો જેગોલ ગામની આજુબાજુ, તો દ્રોણ એટલું બધું અસરકારક રિપોર્ટ નથી કારણ કે એની કેપેસિટી દવા લઈને ઉડવાની અને છાંટવાની ટ્રેક્ટર માઉન્ટેડ કેપેસિટી કરતાં ખૂબ ઓછી છે એટલે એ લગભગ પ્રયોગ એટલો અસરકારક નથી જણાયો.